નમસ્કાર, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. કોરોના વાયરસે ફરી એક વખત આખી દુનિયામાં મચાવ્યો છે ભારે હોબાળો. ચીન, જાપાન સહિત દક્ષિણ એશિયાના દેશોમાં કોરોના કેસમાં અસાધારણ વધારો જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, આ દેશોમાં કોરોનાના જે હદે કેસ સામે આવી રહ્યા છે ને, તેને લઈને હવે ભારત પણ થઈ ગયું છે સતર્ક. દેશમાં પણ હાથ ધરી દેવામાં આવી રહી છે. આને લઈ અનેક તૈયારીઓ, કેન્દ્ર સરકાર તરફથી ગાઈડલાઇન્સ જાહેર કરીને રાજ્યોને તાકીદ કરવામાં આવી રહી છે. તો માસ્ક ફરી એક વખત આપણા જીવનમાં પરત ફરી રહ્યું છે. લોકોને ભીડમાં ન જવા, રસીના બાકી ડોઝ લેવા, તેમજ માસ્ક પહેરવા, સાવચેતી રાખવા કહેવામાં આવી રહ્યું છે. એવામાં કોરોનાની નવી લહેરની આશંકાને પગલે, કોરોનાની હાલની સ્થિતિના કારણે શું ભારતમાં પણ લોકડાઉન લગાવવામાં આવશે કે કેમ? ભારતમાં કોવિડ-19ની હાલત જોતા શું આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ કે પછી લોકડાઉન લાગુ કરવાની જરૂર છે? તેવી અનેક ચર્ચાઓએ પકડ્યું છે જોર. દર્શક મિત્રો, ત્યારે આ મામલે નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે પોતાનો મત. વાત કરીએ આ મામલે નિષ્ણાતોનું શું કહેવું છે. તો દર્શક મિત્રો, સૌપ્રથમ તો આપને જણાવી દઈએ કે જાપાન, અમેરિકા, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ, ફ્રાન્સ તેમજ ચીનમાં વધતા કેસ જે છે કોરોનાના, તેને વચ્ચે ભારતે કોવિડ સંક્રમણના સેમ્પલના સર્વેલન્સ અને જીનોમ સિક્વન્સિંગની પ્રક્રિયાને બનાવી દીધી છે ઝડપી, તેવી ખબરો સામે આવી રહી છે. રિપોર્ટ પર નજર કરીએ તો ભારતની 97% વસ્તીએ કોવિડ-19 વિરોધી રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે, જ્યારે 90% લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે. માત્ર 27% વસ્તીને બુસ્ટર ડોઝ મળ્યો છે. એવામાં દર્શક મિત્રો, અહેવાલો એવા સામે આવી રહ્યા છે કે કોરોનાની આ પરિસ્થિતિને લઈને લોકડાઉનની જે ચર્ચાઓ છે તેને લઈ નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિને જોતા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાની કે લોકડાઉન લાગુ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ કેટલાક દેશોમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને દેખરેખ અને તકેદારી મજબૂત કરવી હિતાવહ છે તેમ તેઓનું કહેવું છે. દેશમાં કોવિડ-19ના ગંભીર કેસ અને દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાની કોઈ જ શક્યતા નથી, કારણ કે ભારતમાં લોકોમાં હાઇબ્રિડ ઇમ્યુનિટી વિકસિત થઈ ગઈ છે તેમ નિષ્ણાતોનું માનવું છે. તેવા રિપોર્ટ છે. આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે અહેવાલો અનુસાર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ AIIMS એઇમ્સના દિલ્હીના ભૂતપૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનું એમ કહેવું છે કે એકંદરે કોવિડના કેસોમાં કોઈ વધારો થયો નથી અને ભારત અત્યારે સારી સ્થિતિમાં છે. અગાઉના અનુભવો દર્શાવે છે કે ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવવો ચેપના ફેલાવાને રોકવા માટે અસરકારક નથી. તો વર્તમાન સંજોગોમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાની કે લોકડાઉન લાદવાની જરૂર નથી તેમ દર્શક મિત્રો રણદીપ ગુલેરિયાનું માનવું છે. એવા રિપોર્ટ છે કે ડોક્ટર ગુલેરિયાએ એમ કહ્યું કે ડેટા દર્શાવે છે કે ચીનમાં ચેપના ઝડપથી ફેલાવા માટે જવાબદાર ઓમિક્રોનનું BF7 વેરિયન્ટ આપણા દેશમાં પહેલેથી જ મળી આવ્યું છે. તો દર્શક મિત્રો, આગામી દિવસોમાં લોકડાઉનની જરૂર છે કે કેમ, આ અંગે ડોક્ટર ગુલેરિયાનું એમ કહેવું છે. એવા રિપોર્ટ છે કે કોવિડના ગંભીર કેસો અને દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ, સારું રસીકરણ દર અને કુદરતી ટ્રાન્સમિશનના કારણે વધવાની શક્યતા નથી. ભારતીયોમાં હાઇબ્રિડ રોગ પ્રતિકારક શક્તિ પહેલેથી જ વિકસિત થઈ ગઈ છે તેમ તેઓનું કહેવું છે. ડોક્ટર ગુલેરિયાએ આ સાથે એમ પણ જણાવ્યું હોવાના રિપોર્ટ છે કે વર્તમાન પરિસ્થિતિ અને લોકોમાં હાઇબ્રિડ ઇમ્યુનિટીના ઊંચા દરને ધ્યાનમાં લેતા લોકડાઉનની કોઈ જરૂર નથી દેશમાં. તો દર્શક મિત્રો, રિપોર્ટ પર નજર કરીએ તો સફદરજંગ હોસ્પિટલના પલ્મોનરી અને ઇન્ટેન્સિવ કેર વિભાગના પ્રોફેસર ડોક્ટર નીરજ ગુપ્તાનું કહેવું છે કે ચીન અને અન્ય કેટલાક દેશોમાં કોવિડ-19ના કેસમાં થયેલ વધારાને ધ્યાનમાં રાખીને ભારતે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ભારતમાં નજીકના ભવિષ્યમાં લોકડાઉન જેવી સ્થિતિ નથી દર્શાવાઈ રહી. અહેવાલો પર નજર કરીએ તો તેમનું વધુમાં કહેવું છે કે હાઇબ્રિડ ઇમ્યુનિટી વ્યક્તિને ભવિષ્યના ચેપ સામે વધુ સુરક્ષિત બનાવે છે. ડોક્ટર ગુપ્તાએ દર્શક મિત્રો આ મામલે એમ પણ જણાવ્યું હોવાના અહેવાલો છે કે ચીન હાલમાં વધુ સંવેદનશીલ સ્થિતિમાં છે, જેનું કારણ ઓછી કુદરતી પ્રતિરક્ષા, નબળી રસીકરણ વ્યૂહરચના હોઈ શકે છે, જેમાં વૃદ્ધ અને સંવેદનશીલ વસ્તી કરતા યુવાન અને સ્વસ્થ લોકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ સાથે જ ચાઇનીઝ વેક્સિન પણ ચેપને રોકવામાં ઓછી અસરકારક હોવાનું જાણવા મળ્યું છે તેમ તેઓએ કહ્યું હોવાના રિપોર્ટ છે. જ્યારે રસીકરણ અંગેના રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર જૂથના અધ્યક્ષ ડોક્ટર NK અરોરાનું એમ કહેવું છે, એવા રિપોર્ટ છે કે ભારતમાં કોવિડની વર્તમાન સ્થિતિ નિયંત્રણમાં છે અને ગભરાવાની કોઈ વાત નથી.
લોકોએ કોવિડને અનુકૂળ સાવચેતી રાખવી જોઈએ અને રસીના બુસ્ટર ડોઝ લેવા જોઈએ. તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે ખબરો અનુસાર હાલની કોરોના પરિસ્થિતિને લઈને નિષ્ણાતોનું એમ માનવું છે કે અમુક દેશોમાં કોરોના સંક્રમણના કેસો જે રીતે વધી રહ્યા છે તેના પર નજર અને સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી છે. દેશમાં કોવિડ 19ના ગંભીર કેસો આવતા અને દર્દીઓમાં હોસ્પિટલ ભરતી થવાની આશંકા તો નથી, કારણ કે ભારતના લોકોમાં હાઇબ્રિડ ઇમ્યુનિટી વિકસિત થઈ ચૂકી છે. દર્શક મિત્રો, જે રીતે કોવિડની હાલની પરિસ્થિતિ છે તેમાં સાવચેતી રાખવી ઘણી જરૂરી છે. સાવચેત રહો, સાવધાન રહો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.